અમારી રજૂઆત એ છે કે અમારું સમગ્ર ગુજરાતમાં વિશ્વકર્મા પરિવારની ઓછામાં ઓછી 10-12% વસ્તી છે અને અમારે જે અમારા સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ એ મળતું નથી અને અમારા સમાજને કમસે કમ ઓછામાં ઓછી સમગ્ર ગુજરાતમાંથી 5-6 ટિકિટ મળવી જોઈએ જ્યારે અન્ય જ્ઞાતિને પૂરેપૂરું પ્રભુત્વ મળે છે અને એના વસ્તી પ્રમાણે ટિકિટ પણ વધારે મળે છે જ્યારે અમારા સમાજનું પ્રતિનિધિત્વ કોઈ કરતું નથી અને અમારા સમાજનું પ્રતિનિધિત્વ કોઈ પણ પાર્ટી આપતી નથી અમારી સમગ્ર વિશ્વકર્મા પરિવાર ભાજપને તનને મનથી વરેલો છે દરેક નાનેથી મોટો સુધી દરેક કાર્યકર અમારો ભાજપ સાથે સંકળાયેલો છે પણ જો હવે અમને અન્યાય થશે તો અમે પૂરેપૂરા સમાજ એક સાથે થઈ અને પૂરે અમારા સમાજનો કોઈ સક્ષમ ઉમેદવાર ઊભો રાખી અને અમે કોઈ પણ પાર્ટીમાં અમને જો સ્થાન મળશે તો ભલે નકે અમારા સમાજનો કોઈ પણ સક્ષમ ઉમેદવાર રાખી અને અમે એને જીતાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરશી અને તન મનને ધનથી અમે એને સાથ સહકાર આપશી અને અમે જડવાતોડ જવાબ આપશી કે અમને અમારો સમાજ જે આજે અમારો વિશ્વકર્મા સમાજ છે એ નિર્માણ કરી જાણે છે તો જો નિર્માણ કરી જાણતો હોય એ પાડતા પણ એને આવડતું જ હોય તો એ સમાજ ક્યારેય ઉગ્ર બન્યો નથી પણ હવે માથા ઉપરથી પાણી વહ્યું જાય છે ત્યારે હવે અમારાથી આ અન્યાય સહન થતો નથી અને સમગ્ર સમાજનું અમારે પ્રતિનિધિત્વ તો જોઈએ છીએ એના માટે અમે રાજકોટ દક્ષિણમાંથી 70માંથી ટિકિટ માંગી છે અને સમગ્ર સમાજમાંથી અને સમગ્ર ગુજરાતમાંથી અમારે 5-6 ટિકિટ જોઈએ છે અને અમારે 70માંથી પણ આજે ટિકિટ માંગેલી છે અમારી પણ જો ન મળે તો અમે એના માટે અપક્ષ ઉમેદવાર સક્ષમ ઉમેદવાર ઊભો રાખી અને લડવા તૈયાર જ છીએ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર બોડી સંખ્યામાં વિશ્વકર્મા સમાજ છે ઓછામાં ઓછો 12-15% સમાજ અમારી રજૂઆત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર બોડી સંખ્યામાં વિશ્વકર્મા સમાજ છે ઓછામાં ઓછો 12-15% સમાજ અમારી રજૂઆત એ છે કે અમારું ન મળે તો અમે એના માટે અપક્ષ ઉમેદવાર સક્ષમ ઉમેદવાર ઊભો રાખી અને લડવા તૈયાર જ છીએ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર બોડી સંખ્યામાં વિશ્વકર્મા સમાજ છે ઓછામાં ઓછો 12-15% સમાજ એની અંદર કડિયા સમાજ આવે પ્રજાપતિ સમાજ આવે સુરત સુથાર સમાજ આવે લુહાર સમાજ સોની સમાજ તો રાજકોટ દક્ષિણની અંદર વિધાનસભા 70માં ઓછામાં ઓછા અમારા 1 લાખ ઉપરની અમારી વસ્તી છે વિશ્વકર્મા સમાજની ખાલી કડિયા સમાજની વસ્તીની ગણતરી કરી તો 40-45 હજારની છે તો આ વખતે અમે રાજકોટ 70ની અંદર અમારા વિશ્વકર્મા સમાજમાંથી દાવેદારી નોંધાવી છે ખાસ કરી આપણા માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માગીશ કે આજે વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટી સાથે વિશ્વકર્મા સમાજ સમસ્ત સંકળાયેલો છે અને હર હંમેશ ભારતીય જનતા પાર્ટીની સાથે ખંભે ખંભો મિલાવીને કામ કર્યું છે કોર્પોરેશનથી કેન્દ્ર સુધીની અંદર કોઈ પણ ચૂંટણી હોય એની અંદર વિશ્વકર્મા સમાજની અંદર મોટા મોટું યોગદાન છે હા સાથોસાથ ભારતીય જનતા પાર્ટી પણ વિશ્વકર્મા સમાજના એવા જ વખાણ કરે છે પણ ખાલી વખાણ નહીં પણ વિશ્વકર્મા સમાજને અમારે હવે નેતૃત્વ જોઈએ છે વિધાનસભાની અંદર તો માટે રાજકોટ દક્ષિણ વિધાનસભા 70માંથી અમારા વિશ્વકર્મા સમાજને 1 ટિકિટ આપે ભારતીય જનતા પાર્ટી એ આપણા માધ્યમથી હું કહેવા માગુ છું જો આ વખતે વિધાનસભા 70ની અંદર ભારતીય જનતા પાર્ટી ટિકિટ નહીં આપે તો અમારા વિશ્વકર્મા સમાજના બહુડી મંડળની ગઈકાલે એક મિટિંગ મળેલી હતી એમની અંદર નક્કી કરેલું છે કે જો અને રાહ જો નહીતર પછી આ વખતે ટિકિટ ન મળે તો અપક્ષમાંથી યોગ્ય ઉમેદવાર સક્ષમ ઉમેદવારને લડાવી અને જીતાડી અને દરેક પોલિટિક પાર્ટીને જે વિશ્વકર્મા સમાજનું શું તાકાત છે એ દેખાડવા માટેનો હવે સમય આવી ગયો છે